ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં યાત્રિકો માં અંબાના દર્શને આવતા હોય છે। તેમજ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તાર નજીક હોવાના કારણે મુખ્ય હાઈવે માર્ગ પણ અંબાજીમાંથી જ પસાર થતો હોવાના કારણે મોટા વાહનોની અવરજવર પણ થતી હોય છે અને તેવા સમયે રસ્તે રખડતા ઢોર ગાયોને કારણે ઘણી વખત માર્ગ અકસ્માતના કિસ્સા અંબાજી અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે। રસ્તા વચ્ચે ફરતી ગાયોને બચાવવા જતા વાહન ચાલકોને અકસ્માત નડે છે, જેમાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે। આવા સમયે અંબાજી જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામની વ્યવસ્થા કામગીરી બાબતે સવાલો ઉભા થઈ રહ્યા છે। અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ મેમ્બરો દ્વારા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી ગૌશાળાની જગ્યા ઉપર એક ગૌશાળા ઊભી કરીને રસ્તે રખડતી ગાયોને ત્યાં રહેવા, ખોરાક, ઘાસચારાની વ્યવસ્થા કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે। યાત્રાધામ એટલે અંબાજી, અંબાજી ખાતે યાત્રિકો દિન દાડે કરોડોની વસ્તીની અંદર મતલબ યાત્રિકો આવતા હોય છે, પણ જે ગાયોની જે કેન્દ્રિત કોઈ માલિક નથી એવી ગાયો બજારની અંદર રખડતી હોય છે, ઘણીવાર યાત્રિકોને પણ નુકસાન કરતી હોય છે, ઘણીવાર એ ગાયોનું મોત પણ એક્સિડન્ટમાં થતું હોય છે કે એ ગાયનું કોઈ માલિક નથી હોતું। ખરેખર આ ગાયોને સેવા માટે, ગાય એ હિન્દુ ધર્મની એ માતા છે, તો આ ગાયની રક્ષક માટે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા અમે જે તે વખતે અમે અંબાજી ગ્રામ પંચાયતના સભ્ય હતા ત્યારે પણ એક એકર જમીન ફાળવવામાં આવી છે, તો આ જમીનનો ઉપયોગ કરી જે ગાયનો કોઈ માલિક નથી એવી ગાયોને ત્યાં રાખી ઘાસચારો પૂરો પાડી અને ગાય માતાઓની સેવા કરવી જોઈએ। ખરેખર આ અંબાજી ગ્રામ પંચાયતનું કામ છે અને ઘણીવાર અમે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ ગાયોનું પણ કોઈ કામકાજ કરવામાં આવ્યું નથી, તો મને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આવી ગાયો માટે રાજ પંચાયત ધારા હેઠળ અંબાજી ગ્રામ પંચાયતને નોટિસ ફટકારીને આ ગાય માતાના રક્ષણ માટે તાત્કાલિક એની સેવા ઊભી કરવી જોઈએ। આવારા ઢોરો રખડતા હોય એમને પાંજરે પૂરવા માટે અંબાજી ગ્રામ પંચાયતે તરત જ કાર્યરત થવું જોઈએ। ટૂંક સમયના અંદર જ અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહેલા છે, તો આવનારા પણ સરપંચો અને સભ્યો આ ઉપર તાત્કાલિક ધોરણે અમલ કરાવે એવું ગામના હિત માટે ખૂબ જરૂરી છે। ગામના અંદર લાઇટ, પાણી, વીજળી અને સફાઈ આપવાની ગ્રામ પંચાયતની પ્રાથમિક ફરજ હોય છે, એવી રીતે પંચાયત અધિનિયમની કલમો 91-100 મુજબ આવારા રખડતા ઢોરોને પણ ઢોરવાડામાં પૂરવા અને ગ્રામજનોને રક્ષણ આપવું એ પણ ગ્રામ પંચાયતની હિતમાં ફરજોમાં આવે છે। અમે 2016ના અંદર જ્યારે ગ્રામ પંચાયતમાં કાર્યરત હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના સંવાદ સેતુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી, ત્યારે અંબાજી ગ્રામ પંચાયતની 5 એકર 4 ગુઠા જેટલી જમીન હતી એના અંદરથી 1 એકર જેટલી જમીન ઢોરવાડા માટે હેતુફેર કરવામાં આવેલી હતી અને અંબાજી ગ્રામ પંચાયતે પણ તેનો હેતુફેર કરવાનો ફરતો ઠરાવ કરેલો હતો, તેમ છતાં આજ દિન સુધી એ ઉપર કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી। દાંતા ગ્રામ પંચાયતથી મને એક જ પ્રશ્ન છે કે દાંતાના અંદર જે રખડતી ગાયો છે એના માટે તમે શું કર્યું આજ સુધી? કારણ કે દાંતાના અંદર હું છેલ્લા 1 વર્ષથી હું ગાયોની સેવા આપી રહ્યો છું, મારા સાથે મારા બીજા એક મિત્ર છે યુવરાજસિંહ, અમે 2 જણાએ મળીને ઘણી ગાયોની રક્ષા કરી છે બરોબર, અને અમારા સાથે અમારા અંબાજીના શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર જ્યાં અમે એ જે પીડિત ગાયો છે એમને અમે અહીંયા લાવીએ છીએ અને તમે જોઈ શકો છો આ જે ગાયો અમે જે પીડિત ગાયોની જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ અહીંયા એ બધા અમે અમારા પોતાના ખર્ચે જ કરી રહ્યા છીએ। પંચાયત આ જગ્યા જો આ સંસ્થાને સોંપતી હોય અને તેનો ખર્ચ નિભાવ ખર્ચ કરતી હોય તો તેનું સંચાલન આ સંસ્થા આ ગૌશાળા કરવા તૈયાર છે। હાલમાં આ ગૌશાળામાં અંદર પ્લાસ્ટિક ખાધેલી ગાયો કેટલી આવે છે જેના કારણે કે એમનું મૃત્યુ પણ થાય છે,